હવે આગળ વાત કરીએ તો ધ્રાંગધ્રા શહેરમાં રમજાન માસના પહેલા રોજે 4 વર્ષની દીકરીએ રોજુ રાખી અનોખી મિશાલ કાયમ કરી. આકાશમાંથી અગ્નિજ્વાળા વરસાવતી ગરમી 46 ડિગ્રી ગરમીના પારા વચ્ચે મુસ્લિમ બિરાદરોની અગ્નિ પરીક્ષા પવિત્ર રમજાન માસના પ્રારંભમાં મસ્જિદોમાં માનવ મહેરામણ ઉમટ્યું. સમગ્ર વિશ્વમાં રમજાન માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સમગ્ર વિશ્વની મસ્જિદો નમાજીઓથી સિલ્લો સલોસલ ભરાઈ જાય છે, ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં પણ તારીખ 7/5/19 મંગળવારના રોજથી પવિત્ર રમજાન મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ધ્રાંગધ્રા શહેરની મસ્જિદો નમાજી ભાઈઓના ખીચોખીચ ભરાઈ જાય છે, મસ્જિદોની રોનક વધી જાય છે. આવી જ રીતે જો 12 માસ મસ્જિદો ભરેલી રહે તો મુસલમાનોની રોનક જ બદલાઈ જાય. ખેર અલ્લાહ તોફીક બક્ષે, રોજાનામાં જકાત ફતીરાની ખુશી પાબંદી સાથે રમજાનુલ મુબારકનું આગમન થઈ ગયું છે. દરેક મુસલમાન કમર કસીને રબની બારગામાં ઇબાદત કરવામાં લાગી જાય છે. રાજ્યમાં હાલ ભયંકર ગરમી પડી રહી છે. આરોગ્ય વિભાગે હીટવેવ એડવાઇઝરી બહાર પાડી છે. તેટલી ગરમી પડી રહી છે ત્યારે આવી આકરી ગરમીમાં રોજાદારોની અગ્નિ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના ફૂલગલ વિસ્તારમાં રહેતા સલીમભાઈ મીરાની પુત્રી ફહીમબાનુ, જેઓ 4 વર્ષની છે, જેને રમજાન માસમાં પહેલા દિવસે રોજું રાખ્યું હતું. અલ્લાહના નેક બંદાએ ગમે તેવી પરિસ્થિતિમાં પણ રોજા રાખીને પોતાના રબને મનાવવાની કોશિશ કરે છે. 15 કલાકનું રોજું રાખીને બંદો પોતાના રબથી ખૂબ જ નિકટતા હાંસિલ કરી લે છે. રોજા ખોલવાના સમયે રોજાદાર પોતાના રબની બારગામાં જે દુઆ કરે છે તે રબ કબૂલ કરે છે. ધ્રાંગધ્રા શહેરના બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ઇફ્તારીના સમયે લોકો ઇફ્તારીનો સામાન ખરીદવા માટે ખૂબ જ ઘસારો જોવા મળી રહ્યો છે. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા. આજે રમજાન મહિનાના પહેલા દિવસે સવારમાં રોજુ રહેવા ઉઠ્યા તો છોકરી ઉઠી ગઈ ને કે મારે રોજુ રહેવું છે, એને રોજુ રખાવેલ. આજે 35 ડિગ્રી તાપમાન હોવા છતાં એ રોજુ પૂરું કરેલ છે. મારી છોકરી 4 વર્ષની ફહીમબાનુ,